મારી નજર પહોંચે એના કરતા દૂર દૂર લોકો છે. હાથ ઊંચો કરો ને, મને વાલું લાગે જરા. હા, અરે વી બતાવો, વી વિકાસ નો વી, વિકાસ નો વી અને વિજય નો વી, વિકાસ નો વી અને વિજય નો વી. ભાઈઓ બહેનો, ભાઈઓ, હવે હું તો રોજ નો છું યાર, તમારા હમણાં પરમ દિવસે 3D પર આવે તો કેમેરા વાળા મિત્રો તમારા ઘોડા ગોઠવીને બેસ્યા જો ને, તકલીફ ના પડે. અરે તમારી તકલીફ તો હું ગાંધીનગર માં, તો મને ખબર પડી જાય. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો, ભાઈઓ બહેનો, આવી ગરમીમાં વેરાવળમાં સભાનું દ્રશ્ય એ જ બતાવે છે કે પવન નહીં, આ તો આંધી છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી માત્ર કોઈ ગોવિંદભાઈ તલાલામાંથી ચૂંટાઈ જાય કે કોઈ રાજસિંહભાઈ વેરાવળ સોમનાથની ચૂંટાઈ જાય એવા સીમિત હેતુ માટે નથી. આ ચૂંટણી આપનો ધારાસભ્ય કોણ બને એના કરતા વધારે મહત્વની છે. ગુજરાતમાં કેવી સરકાર જોઈએ છે, કોના હાથમાં ગુજરાત સલામત છે, કોના ભરોસે ગુજરાતને મૂકી શકાય એનો નિર્ણય કરવાનો છે. આ દરિયાકાંઠાના માનવીઓ છો, આપ કોઈ દી આપનું નાવડું કોઈ અજાણ્યા હાથમાં મૂકીને કહો કે જા ભાઈ દરિયો પાર કર્યા મૂકો, કોઈ દી તમારું નાવડું કોઈ અજાણ્યા હાથમાં મૂકો. જો આવડું નાનું અમથું નાવડું કોઈ અજાણ્યાને ન પાય તો આવડું મોટું ગુજરાત કોઈને દેવાય? અને જો અજાણ્યા હાથમાં નાવડું ગયું તો પાછું આવે ઓલો જણ, પાછો આવે દરિયામાં સ્વાહા થઈ જાય કે ના થઈ જાય? આપણે ગુજરાતને ડૂબવા દેવું છે? આપણે ગુજરાતને પાછું ન વળે એવું કરી મૂકવું છે? જો ભાઈઓ બહેનો, ગુજરાતને સલામત રાખવું હોય, ગુજરાતને વિકાસની ઊંચાઈ પર લઈ જવું હોય તો આપણે એવા હાથમાં ગુજરાત મૂકવું જોઈએ જેને આપણે 11 વર્ષથી અનુભવ કર્યો છે. ભાઈઓ બહેનો, તમે પણ કુટુંબ કબીલામાં કામ કરતા કરતા તમને બી કોક દી આળસ આવતી હશે. ઘરમાં લગ્ન પ્રસંગ પત્યો તો તમને થતું હોય ચલો એક દાડો આરામ કરીએ. કોર્ટનું કામકાજ ચાલતો તમને થતું હશે વેકેશનમાં જરા કુલુ મનાલી આબુ ક્યાંક જઈ આવીએ. ભાઈઓ બહેનો, અહીં બેઠેલા દરેક માનવીને ક્યારે ને ક્યારે તો થતું હશે ચાલો એક દાડો આરામ મળે તો સારું. થાય છે કે નહીં? આરામ મળે તો ગમે કે ના ગમે? ભાઈઓ બહેનો, આ તમને ગુજરાતમાં એક એવો મજૂરીઓ મળ્યો છે, એવો મજદૂર મળ્યો છે, એક એવો મજદૂર મુખ્યમંત્રી આપણે મળ્યો છે જેને 11 વર્ષમાં 1 કલાક પણ આરામ માટે કાઢ્યો નથી. શા માટે ભાઈઓ બહેનો, ગરીબ માનવી કેટલી આશા આકાંક્ષાથી મત આપતો હોય છે, કેટલા સપના જોતો હોય છે,
पोते तो गरीबी में जिंदगी गुजारी पर पोताना संतानो गरीबी माथी बाहर आवे एना माटे दरेक गरीब सपना जोतो होय छे। सो मारा गरीब ना सपना एना बोझ बनवा जोईए, सो मारा दुखियारा ना सपना एनो अंगत संकट बनवू जोईए ना। गरीब नु सपनु पण गुजरात सरकार नु सपनु बनवू जोईए, दुखियारानो दुख पण गुजरात सरकार नी वेदना बनवू जोईए। अने एटले भाईयो बहेनो 11 वर्ष थई गया एक धारो मने जे प्रेम मळ्यो छे आ नानी सुनी वात नथी भाईयो। आजना युगमां नेताओ टीवी पर दर अर्धी मिनिटे देखाता हो, हवार हाथ टीवी पर डोकाचा देखना हो, अने छताय आ तापमा तपवा माटे जनता जनार्दन आवे एनो अर्थ जे थयो आ प्रेमनी वर्षा छे भाईओ, प्रेमनी वर्षा। बपोरनो समय होय, रसोईयो बनावानी होय, घेर जमवानी तैयारीओ चालती होय, एवा टाइमे आटली मोटी संख्यामां मारी माताओ बहेनो आवे एज बतावे छे के आ प्रेमनी वर्षा थई रही छे। अने भाईओ बहेनो जारे प्रेमनी वर्षा थती होय ने तो पछी मतनी वर्षामां तो क्यारे कोई रुकावट ना आवे, क्यारे कोई रुकावट। आप विचार करो भाईओ बहेनो, कोई तमारे पासे आवे अने जबान नो पक्को मानस ना होए तो तमे भरोसो करो? जबान नो खोटो मानस होए तो भरोसो करो? कोई मानस भूल करे तो तमे माफ करो, पण छेतरपिंडी करे तो माफ करो? करो माफ? भाइयों बहनों हूँ जरा आपने कांग्रेस नो आजे चरित्र बतावा मांगू छु, केवी छेतरपिंडी करे छे लोको, केवी छेतरपिंडी करे छे। एना थी कदाच अहीं बैठेला तमारू सीधू कोनू नुकसान न थयू होय, पण आवा लोको पर क्यारे कोई भरोसो न करे ये आपणे बराबर जाणीए छीए। अने तेथी भाईओ बहेनो आ कांग्रेस ने पगथी माथा सुधी हवे ओळखी लेवानी जरूर छे। ये दरेक चूंटणी में नवो रंग धारण करती होय छे, नवा आंबाबली बतावे, नवा सपना बतावे, अने जनता नी आंख में धूल नाखीने वोट लेने भागी जाए, पछी जोवाय ना आवे, पूछवाय ना आवे। ए कांग्रेस ना हाल छे। आ 2009 नी अंदर लोकसभा नी चूंटणी थई, आ कांग्रेस ने लोको एक खोबले खोबले वोट आप्या, सोनिया बेन ने दिल्ली में बेसाड्या, एमणे वचन आप्युं तो के 100 दिवस में अमे मोंघवारी दूर करीशुं। कह्युं तुं भाई, जरा खोंखारीने बोलो बधा, आ कांग्रेसे मोंघवारी दूर करवानुं कह्युं तुं बहेनो? बधा बोलो तो जरा, कह्युं तुं? आ कांग्रेस ना बेरा कान पर संभळाय एवी रीते बोलो, कह्युं तुं? आ मोंघवारी दूर थई? ऊपर थी मोंघवारी वधी के ना वधी? अरे मोंघवारी वधी एटलू तो नहीं, पेला गैस ना बाटला ए पड़ाई लीधा, गैस ना बाटला ए लई लीधा। अरे गरीब ना घर में चूलो न सलगे एवी दशा करी मुकी मारे कांग्रेस ना लोको ने पूछ्यु छे, सो तमे आ छेतरपिंडी करी छे के नथी करी? भाईओ बहेनो आने छेतरपिंडी कहेवाय के ना कहेवाय? छेतरपिंडी कहेवाय कि ना कहेवाय? छेतरपिंडी कहेवाय कि ना कहेवाय? सो आवा लोगों ने माफ कराय? अरे आ चूंटणी में एवाने सजा करवी पड़े, सजा करवी पड़े। आ कांग्रेस में सामी छातीए लड़वानी हिम्मत नथी भाई, सामी छातीए मुकाबलो ना करे एटले शू करे? चूंटणी में अपक्षो उभा राखे, पैसा आपीए पण अपक्षो उभा राखे।
વોટ કટાવ કંપની અને રોજ રાત્રે બધા ભેગા થાય બોલ કેટલું થયું ચાલ આટલું થયું લે આટલા લઈ જા ભાઈઓ બહેનો જે કોંગ્રેસમાં સામી છાતી રવાની હિંમત ના હોય એનો તો ક્યારે ભરોસો ના કરાય ભાઈઓ ક્યારે ભરોસો ના કરાય અને જે કોંગ્રેસના નાચે નાચતા હોય કટકી કરતા હોય એમની તો હામે ન જોવાય હામે ન ભાઈઓ બહેનો ગયા અઠવાડિયે જુનાગઢ જિલ્લામાં એક ઘટના ઘટી બહુ મહત્વપૂર્ણ ઘટના છે બહુ સમજવા જેવી છે તમે છાપામાં વાંચ્યું હશે કોંગ્રેસ વાળા રડા રડ કરતા હતા આંસુ સારતા હતા આંસુ બચાવ 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 મરી ગયા આવી બન્યું કેમ તો કે 12 વર્ષનો છોકરો અમારા ઉમેદવારનો મેન્ડેટ લઈને ભાગી ગયો હા કોંગ્રેસની હાલત તો જુઓ કોંગ્રેસ રડે છે રડે કે 12 વર્ષનો છોકરો કોંગ્રેસના નેતાના હાથમાંથી મેન્ડેટ લઈને ભાગી કોંગ્રેસના પ્રપંચને શું ગુજરાતની જનતા જાણતી નથી કોંગ્રેસના જુઠાણાને ગુજરાતની જનતા જાણતી નથી કોંગ્રેસના મિત્રો તમે તમારી પાર્ટીમાં એકબીજાને મૂરખ બનાવી શકતા હશો આ 6 કરોડ ગુજરાતીઓને ક્યારે મૂરખ નહીં બનાવી શકો પણ ઘડી પર વિચાર કરીએ કે કોંગ્રેસે કહ્યું કે ભાઈ 12 વર્ષનું બાળક અમારું મેન્ડેટ પડાવી ગયું તો આ તો એક શુભ સંકેત છે શુભ સંકેત છે આ મારા ગુજરાતનું 12 વર્ષનું છોકરું બી સમજે છે કે આ કોંગ્રેસને મેન્ડેટ ના અપાય જે રાજ્યનું 12 વર્ષનું ટાબર્યું જાણે છે કે ગુજરાતની ધરતી પર કોંગ્રેસને પગને મૂકવા દેવાય ત્યાં મારા 6 કરોડ નાગરિકો ધોરે ધર્મે પણ કોંગ્રેસનું મોડું જોવા તૈયાર ભાઈઓ બહેનો કોંગ્રેસના મિત્રો એમના પોતાના કાર્યકર્તાઓ સાથે કેવી છેતરપિંડી કરી છે આ સમજવા જેવું છે તમને બધાને યાદ હશે આ પત્રકાર મિત્રોને ખાસ યાદ હશે ના હોય તમને જૂના છાપા કાઢીને જોઈ લે કોંગ્રેસે 1 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે અમે 1 મે કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરી દઈશું અને આ એમણે જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું તો પેલા કોંગ્રેસના નેતાઓને થયું હાળું આ ગાજર લટકાયું છે દોડો 6 મહિના દોડાયા આખા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડાઈ જાઓ દોડો દોડો 1 મે નામ જાહેર થઈ જશે 1 મે સુધી દોડતા રહો આગળ નીકળો એનો નંબર લાગશે પેલા બિચારા હાંફી જાય એમ દોડ્યા 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 1 મે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસે જરા કહો તો ના કર્યા હતા આ એમના કાર્યકર્તાઓ સાથે છેતરપિંડી કહેવાય કે ના કહેવાય જોરથી બોલો દોસ્તો એટલું જ નહીં પછી કાર્યકર્તા પૂછવા માંડે શું થયું સાહેબ ટિકિટોનું તમે કરવાના હતા તો કે હવે વિચાર કર્યો છે 15 ઓગસ્ટે કરીશ એટલે બીજો ઝોલ નાખ્યો એટલે પેલો બિચારો ટિકિટની લાલચમાં લાલચમાં ફરી 2 મહિના દોડ્યો 15 ઓગસ્ટે નામ જાહેર કર્યા અરે કોંગ્રેસે તો એટલી હદે છેતરપિંડી કરી કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી મિનિટ સુધી નામ જાહેર ના કરી શકે ટેલિફોન પર મેન્ડેટ મોકલવા પડ્યા કોંગ્રેસનો નેતા એના કાર્યકર્તાને મળવા તૈયાર નથી તમે જોયું હશે અઠવાડિયાથી ટીવી પર ચાલે છે આ દશા છે કોંગ્રેસ પાર્ટી જે પાર્ટીના નેતાઓને
એમના કાર્યકર્તાઓથી મો છુપાવવું પડે એ ગુજરાતનું ભૂલું ભલું કેવી રીતે કરી શકવાના છે આ લોકોની દુર્દશા કેટલી છે તમે જોઈ લો ભાઈઓ બહેનો એમણે હમણાં બીજી એક છેતરપિંડી કરી કોંગ્રેસની દિલ્હીમાં જે સરકાર ચાલે છે એ સરકારમાં શરદ પવારની એક પાર્ટી એમના યુપીએની ભાગીદાર છે નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી ગુજરાત વિધાનસભામાં પણ આ એનસીપી કોંગ્રેસની ભાગીદાર પાર્ટી છે અને કોંગ્રેસ આંગળી ઊંચી કરે તો એ આંગળી ઊંચી કરે કોંગ્રેસ બહાર જાય તો એ બહાર જાય કોંગ્રેસ મોદીની હાય હાય કરે તો એ બી મોદીની હાય હાય કરે એ એનસીપી જોડે એમણે આ ચૂંટણીમાં સમજૂતી કરી 9 સીટો ઉપર એનસીપી લડશે બાકી સીટો પર કોંગ્રેસ લડશે અને જેન્ટલમેન પ્રોમિસ કહેવાય કે ના કહેવાય ભાઈ કહેવાય ને આ જુબાનનો પાકા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ તમે વિચાર કરો જેની જોડે 5-8 વર્ષથી દિલ્હીમાં સરકારમાં ભાગીદાર છે જેની સાથે ગુજરાત વિધાનસભામાં ભાગીદાર છે એ એનસીપી જોડે સમજૂતી કરી છે સમજૂતીની છડે ચોક દેશવાસીઓ સામે જાહેરાત કરી છે અને તેમ છતાંય છેલ્લી ઘડીએ એનસીપીના ઉમેદવારો હતા ત્યાં રાતોરાત કોંગ્રેસના ઉમેદવારોને પણ પેરેલલ ફોર્મ ભરાવી દીધા અને એનસીપીની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો હું અહીંયા એનસીપીની વકીલાત કરવા નથી આવ્યો મુદ્દો આ છે કે જે પોતાના સાથી પક્ષના પીઠમાં ખંજર ભોંકતા હોય દગો કરતા હોય છેતરપિંડી કરતા હોય એવી કોંગ્રેસ પાર્ટી પર ભરોસો કરાય કરાય મિત્રો ભરોસો કરાય ભાઈઓ બહેનો આ પ્રકારની છેતરપિંડી એ જેમની તરકીબો છે અને આ છેતરપિંડી આટલે જ અટકતી નથી વચનો આપવામાં છેતરપિંડી હાવ ગબગોડા ચલાવવાના અમે તમને આ આપી દઈશું અમે તમને પેલું આપી દઈશું અમે તમને ઢીકણું આપી દઈશું અમે તમને ફલાણું આપી દઈશું આ ભાત ભાતના જૂઠાણા આ કોંગ્રેસના મિત્રો દિવસ રાત ચલાવે છે એક જૂઠાણું ભાઈઓ બહેનો તમે ગયા 6 મહિનાથી ટીવી પર જોતા હશો ટીવી પર તો રોજ આવે છે ને દુર્દશા કોંગ્રેસની આવે છે ને કોંગ્રેસની દુર્દશા આવે છે કે નહીં આ ટીવી પર એ લોકો એમ કે છે કે ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ ગયું હું જરા કોંગ્રેસના મિત્રોને આ દાદા સોમનાથની ભૂમિ પરથી પડકાર કરવા માંગુ છું કેવા જૂઠાણા ફેલાયા છે કોંગ્રેસ કેવી દગાબાજ છે કેવા જૂઠાણાખોર છે એ સમજવા માટે કહેવાનું જરૂર છે અને હું ઉદાહરણ બીજા કોઈના લેતો નથી જ્યાં કોંગ્રેસની સરકાર 10 વર્ષથી લગાતાર છે એવા જ રાજ્યોના આજે ઉદાહરણ આપવા માંગુ છું એ એમ કે છે કે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ એ મોંઘું થયું છે ભાઈઓ બહેનો તમને બધાને ખબર હશે હું જ્યારે 2001માં પહેલીવાર ગાંધીનગરમાં બેઠો ત્યારે આ રાજ્યમાં માત્ર 13,000 બેઠકો એન્જિનિયરિંગ કોલેજમાં દીકરા દીકરીઓને ભણવા માટે હતી અને એના કારણે એડમિશન મળતા નહોતા આ ગુજરાતના દીકરા દીકરીઓ મહારાષ્ટ્રમાં આંધ્રમાં કર્ણાટકમાં તમિલનાડુમાં ભણવા માટે જાય 20-20 લાખ રૂપિયાના ડોનેશન આપે મા બાપને ચિંતા સતાવે કે અમારું છોકરું 5 વર્ષમાં બગડી તો નહીં જાય ખોટી લતે તો નહીં ચડી જાય ખરાબ મિત્રો તો નહીં મળે મા બાપના પૈસા પણ જાય છોકરો ગુમાવવાનો ડર પણ લાગે ભાઈઓ બહેનો દર વર્ષે સેંકડો કરોડો રૂપિયા
गुजरात ना विद्यार्थियों ना वालियों ना आ नजदीक ना राज्यों में जता था इंजीनियरिंग ने मेडिकल कॉलेजों ना एडमिशन माटे भाई बहनों आपने नक्की करियो कि हूँ गुजरात नो पैसों बार नहीं जवा दो मारा गुजरात ना गरीब मानवी ने आ डोनेशन थी भणवू पड़े ए मजबूरी माथी बाहर लावीश अने भाइयों बहनों आज मारे गर्व साथ कहेवू छे कि 13,000 बैठकों थी गुजरात नी अंदर इंजीनियरिंग कॉलेजों चालती थी आज गुजरात में 90,000 बैठकों में करी छे 90,000 अरे 45% वालो बाळक होय ने तो पण आज इंजीनियरिंग कॉलेज में एडमिशन लई शके छे અને કોંગ્રેસ વાળા એમ કે છે કે શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું છે પ્રાઇવેટ કોલેજો ચાલુ થઈ છે મારે જરા કોંગ્રેસના મિત્રોનો જવાબ માંગવો છે અહીં પડોશમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે લાગ લગાડ 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે ભાઈઓ બહેનો ગુજરાત પાસે સરકારી એન્જિનિયરિંગ કોલેજો કેટલી છે અને મહારાષ્ટ્રમાં જે કોંગ્રેસ દાવો કરે છે કે મેં વેપારીકરણ નથી કર્યું તે એન્જિનિયરિંગ કોલેજો કેટલી છે આજે જરા તમને હિસાબ આપવા માંગુ છું ભાઈઓ બહેનો ગુજરાત કરતા મહારાષ્ટ્ર મોટું છે મુંબઈ પુણે જેવડા મોટા મોટા શહેરો છે તેમ છતાંય આ મહારાષ્ટ્રમાં જે કોંગ્રેસની સરકાર છે सरकारी इंजीनियरिंग कॉलेजों मात्र 7 छे बाकी बद्दी इंजीनियरिंग कॉलेज खानगी छे अने मोटा भागनी कांग्रेस ना नेताओनी छे रुपया उतारवानुं काम करे छे रुपया उतारवानुं भाइयों बहनों पड़ोसमां राजस्थान कांग्रेस की सरकार छे त्यां इंजीनियरिंग कॉलेजों सरकारी कॉलेजों मात्र 10 छे भाइयों बहनों आंध्र प्रदेश कांग्रेस की सरकार छे त्यां सरकारी कॉलेजों मात्र 10 छे भाइयों बहनों एनी सामे आप तालियों ना गड़गड़ाट थी वधावी लेजो त्यां अगर कोई नी 7 कॉलेजों छे कोई नी 10 कॉलेज छे कोई नी 10 कॉलेज छे आ गुजरात नी अंदर 19 इंजीनियरिंग कॉलेजों सरकारी છતાંય 3 મહિનાથી ટીવી પર આવીને જુઠાણા ચલાવો છો ગુજરાતના નવજવાનોને ગુમરાહ કરો છો હવે બીજો મુદ્દો કહું છું મારા પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે જરા સમય કાઢીને જરા ઇન્ટરનેટ પર જજો રાજસ્થાનની સરકારી એન્જિનિયરિંગ કોલેજોની ફી કેટલી છે મહારાષ્ટ્રની સરકારી એન્જિનિયરિંગ કોલેજની ફી કેટલી છે આંધ્રની સરકારી એન્જિનિયરિંગની કોલેજની ફી કેટલી છે આ આ કોંગ્રેસ શાસિત રાજ્યોની કોલેજોના વિદ્યાર્થીઓને આપવી પડતી ફીની વાત કરું છું ભાઈઓ બહેનો તમને અચરજ થશે મહારાષ્ટ્રમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું હોય તો ફીનું ધોરણ છે 25,000 રૂપિયા રાજસ્થાનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવું હોય તો ફીનું ધોરણ છે 42,000 રૂપિયા કોણ ગરીબનો દીકરો રાજસ્થાનની એન્જિનિયરિંગ કોલેજમાં ભણી શકે આ હરિયાણા કોંગ્રેસની સરકાર છે એન્જિનિયરિંગ કોલેજનું ફીનું ધોરણ છે 40,000 રૂપિયા એકના 25,000 એકના 42,000 એકના 40,000 આના ત્રણે કોંગ્રેસની સરકારોની કોલેજોના ફી મેં કયા ભાઈઓ બહેનો તમે કલ્પના કરી શકો છો ગુજરાતની સરકારી એન્જિનિયરિંગ કોલેજની ફી કેટલી હશે વિચારો કરો કેટલી હશે બોલો તો અંદાજ કરો ત્યાં 40,000 છે 45,000 છે 25,000 છે અહીંયા કેટલી હશે ભાઈઓ કેટલી હશે કહો ભાઈઓ બહેનો તમને અચરજ થશે ગુજરાતની અંદર એન્જિનિયરિંગ કોલેજની ફી આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછી માત્ર 1,500 રૂપિયા છે અને એમાં પણ
दीकरियों माटे आपके आपकी फी माफ छे, दलितों माटे फी माफ छे, आदिवासियों माटे फी माफ छे, बक्षीपंज माटे कंसेशन छे। आ कांग्रेस ना जुठाना कहवाय के ना कहवाय, आ गुजरात ने बदनाम करे छे कहवाय के ना कहवाय, आवा जुठाना चलावनारी कांग्रेस। भाइयों बहनों, अने आ आ रुपया पैसा लेनारा लोको कौन छे, जरा इंटरनेट पर तपास करजो। मोटा भागनी इंजीनियरिंग कॉलेजोना मालिको, मेडिकल कॉलेजोना मालिको कांग्रेस ना मोटा मोटा खैर खाओ छे, आप प्रजा ने लूटी छे। हवे मने कहो भाई, आपणे गुजरात मां आ भणતરનું વેપારીકરણ કરવા દેવું છે? આ કોંગ્રેસમાં મહારાષ્ટ્રમાં જે પાપ કર્યું એ પાપ ગુજરાતમાં કરવા દેવું છે? આ કોંગ્રેસે રાજસ્થાનમાં નવજવાનોની જિંદગી જોખમમાં મૂકી આપણે મૂકવા દેવી છે? આ હરિયાણાની અંદર જુવાનિયાઓને ભણવા માટે દેવાના ડુંગર થવા પડે છે, આ આપણે ગુજરાતમાં થવા દેવું છે? તો કોંગ્રેસને આવવા દેવાય? આ ગુજરાત કોંગ્રેસને સોંપાય? ભાઈઓ બહેનો, જુઠાણા તો કેવા ચલાવે છે! હમણાં એમણે એક ટીવીમાં જાહેરાત આપી, છાપામાં જાહેરાત આપી, ઇન્ટરનેટ પર જાહેરાત આપી, કુપોષણ અંગે નહીં, બહુ જાણે એમને પીડા થતી હોય ને એમ, આટલી બધી કુપોષણની ચિંતા થઈ તો મોંઘવારી ઓછી કરો ને ભાઈ, આ ગરીબના ઘરમાં ચૂલો સળગે એવું કઈ કરો ને। પણ ગુજરાતનું ભૂંડું દેખાય, ગુજરાતનું ખરાબ દેખાય, એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું, શ્રીલંકાનું એક માયકાંગળું બાળક લઈ આવ્યા, શ્રીલંકાથી બોલો, અને શ્રીલંકાથી માયકાંગળું બાળક લાવીને એનો ફોટો ગુજરાત અને દેશમાં છપાયો કે ગુજરાતના બાળકોની દશા આવી છે। ભાઈઓ બહેનો, આ પાપ કહેવાય કે ના કહેવાય? આ ગુજરાતનું ઘોર અપમાન કહેવાય કે ના કહેવાય? આ ગુજરાતનો દ્રોહ કહેવાય કે ના કહેવાય? આવી કોંગ્રેસને માફ કરાય? પાછું એક ભૂલ નહીં, એક ફોટો તો સાહેબ છે કે અમેરિકાના માણસનો મૂક્યો એમણે, એટલી ખબર નથી પડતી કે આ ગોરો કેવો હોય ને ગૌ વર્ણો કેવો હોય એની એક ગતાગમ નથી। ખેડૂત, ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા, તેની જાહેરાત કરવાની હતી, તો ફોટો ક્યાંથી લાયા? રાજસ્થાનથી, રાજસ્થાનનો ફોટો, ને બધું પકડાઈ ગયો। એ મૂળ ફોટો ક્યાં હતો, ક્યાં છપાણો હતો, ઇન્ટરનેટ પર ક્યાં હતો, આ બધું પોલ બહાર પડી ગયું। એટલે હવે કોંગ્રેસ વાળા શું કહે છે, એ તો અમારી ભૂલ નથી, એ તો પેલી એડવર્ટાઇઝિંગ કંપનીની ભૂલ હતી। ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ ટીવી પર જે આવે છે કોંગ્રેસનું છે કે એડવર્ટાઇઝ કંપનીનું છે? તો કોંગ્રેસની જવાબદારી ખરી કે નહીં? પણ ભાઈઓ બહેનો, ગુજરાતને બદનામ કરવાનો કોઈ મોકો આ લોકો છોડતા નથી, ગુજરાતને નીચા જોવું થાય એના માટેનો કોઈ અવસર છોડતા નથી। ભાઈઓ બહેનો, આપણે વિકાસનો મંત્ર લઈને ચાલીએ છીએ। 2001 પહેલાનું ગુજરાત કેવું હતું અને આજે 2012 નું ગુજરાત કેવું છે, આપ બધા એના સાક્ષી છો। ભાઈઓ બહેનો, મેં આપને વચન આપ્યું હતું કે મારા જીવનમાં આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે, એના સિવાય મને કોઈ મારા જીવનની જરૂરિયાત નથી। આ 6 કરોડ ગુજરાતીઓનું જીવન બદલાય પલટાય એના માટેની મથામણ કરવી એ જ મારો ધર્મ રહ્યો છે। અને ભાઈઓ બહેનો, હું આ જે કામ કરું છું ને એ માત્ર તમને સારું દેખાય એટલા માટે નથી કરતો, તમે મારી વાહવાહી કરો એટલા માટે કરું છું એવું નથી। આ હું જે મથામણ કરું છું, એડી ચોટીનો જોર લગાવું છું, આ દિલ્હીની સત્તા સામે બાખડિયા ભરું છું, એ એટલા માટે નહીં કે આ બધા અહીંના લોકો મારી વાહવાહી કરે, આ હું એટલા માટે કરું છું કે તમે તો સુખી થાઓ પણ તમારા સંતાનોના સંતાનો પણ સુખી થાય એના માટે।
हमारा थोड़ा मित्र ऊपर मंच पर आया था, हमारा वकील मित्र आज भारतीय जनता पार्टी ज्वाइन करी, व्यापारी मित्र भारतीय जनता पार्टी ज्वाइन करी, आगेवान भारतीय जनता पार्टी ज्वाइन करी, एक सज्जने आवीने मने खूब आम हाथ पकड़ी बराबर अभिनंदन आप। मने के साहेब तमे अमारु नहीं अमारी त्रण त्रण पेढ़ी नु भलू करी छे, त्रण त्रण पेढ़ी नु भलू करी छे, अहींया बैठा छे ये मने कही ने गया साहेब एटला माटे मैं तमने आज पर मारी गया छे। भाईयो बहनो एना दिल नी बात छे अने आ मारा मन नी बात छे, कारण मारी मथामण छे तमारा संतानों ना संतानों सुद्धा सुखी थाय त्यां सुधी मारे काम करीने जवुं। तमे को भाईयो आ हूं मुख्यमंत्री बन्यो एना पहला सोमनाथ दादा हता के नहोता, जरा बोलो यार, दादा हता, आ दरियो हतो, आ गिरना सिंह हता, बधुं हतुं ने, कोई कागड़ो ए फरकतो तो। अने आजे साहेब टूरिस्टो ना दाणा ने दाणा उतरी पड़े छे ने, को मने साचुं बोलो खबर ना भाईयो, टूरिज्म वधी छे के नथी वध्यो, गरीब मानस ने रोजी रोटी मळी छे के नथी मळी, रिक्षा वाळो कमातो थयो छे के नहीं, रमकड़ा वेचवा वाळो कमाय छे के नहीं, प्रसाद वेचवा वाळो कमाय छे के नहीं, माळी कमाय छे के नहीं, नानामां नानो मांडवी कमातो थयो छे। अने हवे तो आखा देशमां खुशबू गुजरात की, अने तमे तो भाईयो कदाच विदेश नी टीवी चैनलों जोता नहीं हो, दुनिया नी दरेक टीवी चैनल मा कोई पन देश मा एनी भाषा मा, इटाली हो तो इटाली, अमेरिका हो तो अमेरिका, यूरोप हो तो यूरोप, अफ्रीका हो तो अफ्रीका, जापान हो तो जापान, चीन हो तो चीन, त्यां पन आ सोमनाथ दादा ना दर्शन टीवी पर लोको करता हो में काम कर। आखा टूरिज्म नो विकास करवानो अमने सूझो ने, गुजरात में केटली बधी संभावनाओ पड़ी थी, अने आ कांग्रेस केवु गुरु करे थे। तमे मने कहो भाई आपणे त्यां गीरमां एकाद सिंह नु मृत्यु थयुं होय तो आपणने घरमां संतान गुजरी गयो एटलुं दुःख थाय छे के नथी थतुं, आ पट्टानो मानवी केटलो दुखी थाय थाय छे के नथी थतो। भाईयो बहेनो आ राजस्थान मां आ कांग्रेस ना राज मां भाग भाग था, भाग सफा चट थी गयो, भाग जोवा नथी मळतो, भाग जोवा नथी मळतो। अने आजे दुनिया ना में आ मारा गिरना सिंह नु गौरवपूर्ण वर्णन करी छे, अहींया संख्या वधे छे त्यां भाग नी संख्या घटे छे, अहींया सिंहो नी संख्या वधे छे। भाईयो आ कांग्रेस ना हाथ मां गयो होत ने तो आ सिंहो नु भी आयु बन्यो होत, मोंघवारी त्यां अड़ी होत, बर्बाद करवा बैठेला लोको छे। आ बर्बाद करवा बैठेला लोको ने जाहिर जीवन नी अंदर हवे कोई स्थान न होय। भाईयो बहनो दिल्ली नी सरकार दिवस रात गुजरात साथे अन्याय करे छे, डॉक्टर मनमोहन सिंह जी नी सल्तनत डगले ने पगले गुजरात नी विकास नी अंदर रोड़ा अटकावे छे, अने कांग्रेस वाला पाछा उछड़ी उछड़ी ने कहे छे आ रुपया तो दिल्ली थी आया छे, दिल्ली थी। भाइयों बहनों आ गांधीनगर थी रुपया आवे ए नरेंद्र मोदी ना रुपया छे, मने कहो तो भाइयो आ गांधीनगर थी अहींया मानो के सोमनाथ वेरावल में कई काम माटे पैसा आया होय आ मोदी ना खिस्सा माथी आवे छे, अरे ए तो जनता जनार्दन ना पैसा छे, जनता जनार्दन नी तिजोरी छे। आ कांग्रेस वाला ऊंची दिल्ली थी आवे छे, दिल्ली थी, मारे कांग्रेस वाला ने पूछ्युं छे के तमे दिल्ली 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 हवार हाज कह्या करो छो, आ रुपया करियावर में आया था ना ना, मने कौन पे करियावर में आया थे, अरे देश की जनता ना काली मजूरी ना पैसा छे। दर वर्षे गुजरात माथी 60,000 करोड़ रुपया नो वेरो आ मारा गुजरात ना नागरिको दिल्ली नी तिजोरी मां जमा करावे छे, दिल्ली नी तिजोरी। पण आपणे कोई दाय कह्युं भाई अमे आपीए छीए, कह्युं कोई दाड़ो मनमोहन सिंह जी आया हुए तो आप एम के केम छे साहेब तबियत केम छे घर पर बराबर चाले छे, हमें 60,000 करोड़ मोकलाया था मळ्या, एवुं कहीए छे आपणे, को मने कोई दा कहीए छे
સોનિયા બેન અહીંયા આવે તો આપણે પૂછે છે કે બેન પેલા 60,000 કરોડ આ વર્ષે મોકલ્યા હતા મળી ગયા, પૂછે છે કોઈ આ કોંગ્રેસ વાળા હવાર દિલ્હી મોકલે છે, દિલ્હી મોકલે, દિલ્હી મોકલે. અરે તમારા દિલ્હીના પૈસાની તો દશા શું છે? આ તમારા એક પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી રૂપિયો નીકળે તો ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય છે. આ કહ્યું હતું કે નહીં રાજીવ ગાંધી? રૂપિયો દિલ્હીથી નીકળે સોમનાથ આવતા આવતા 15 પૈસા થઈ જાય. અરે આ કયો પંજો હતો જે રૂપિયો ઘસી નાખતો હતો દેશ જાણવા માટે? અમારે તો ગાંધીનગર થી રૂપિયો નીકળે ને તો 100 એ 100 પૈસા સોમનાથ આવ્યો ભારે. વચમાં કોઈ પંજો રૂપિયાને ઘસે નહીં એનો મેં પાકો બંદોબસ્ત કર્યો છે. અને ભાઈઓ બહેનો, હું ગાંધીનગરની ગાદી પર ચોકીદાર તરીકે બેઠો છું. સોમનાથ દાદાની ધરતી પરથી બોલી રહ્યો છું ભાઈઓ, જ્યાં સુધી હું ગાંધીનગરની ધરતી પર છું હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં. આ પ્રજાના પૈસા છે, પ્રજાના કલ્યાણ માટે છે, લોકોના વિકાસ માટે છે. આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ, 25 કિલોમીટર જાઓ ને કોઈ કોઈ વિકાસનું કામ તમને દેખાય. ક્યાંક રોડ બનતો હોય, ક્યાંક ભવન બનતું હોય, ક્યાંક હોસ્પિટલ બનતી હોય, ક્યાંક સ્કૂલ બનતી હોય, ક્યાંક પાઇપલાઇન દેખાય છે ને. 25 કિલોમીટર કોઈ પણ દિશામાં જાઓ, ગામડાના ગઢિયા લોકો બધા ભેગા થઈને બેસે ને, ઉકા પાણી કરતા હોય, ચા પાણી કરતા હોય, વાતો કરતા હોય. આ બધા વિકાસની વાતો કરે, બધા ગામડા લોકો બેસે હાંજે પડે વાતો કરે ને, તો વાતો શું કરે? આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકો ચર્ચા કરે છે. ભાઈઓ બહેનો, આ રૂપિયા તો હતા જ પેલા લોકોના ખિસ્સામાં જતા હતા, આજે જનતાની ભલાઈ માટે વપરાય છે. રૂપિયા તો પહેલા હતા. ભાઈઓ બહેનો, દિલ્હી સલ્તનતના અન્યાયોની સામે હું લડ્યો છું, દિલ્હી સરકારના અવરોધો સામે હું ઝૂક્યો નથી. મેં નેમ લીધી છે મારા ગુજરાતને વિશ્વની ટોચ પર પહોંચાડવું છે, એ સપનું લઈને મને આપના આશીર્વાદ જોઈએ છે, મને કામ કરવા માટે આશીર્વાદ જોઈએ છે આપના. અને આ વોટ આપશો ને લખી રાખજો, અહીંયા તમે કબર દબાવો છો ને સીધું સીધું મારા ખાતામાં જમા થવાનું છે, આખું પાછું ક્યાંય જવાનું નથી. કમર દબાવશો ભાઈઓ? બરાબર 2 ઉંગળી ઊંચી કરી મને બતાવો, કમર દબાવશો? બધા એક સાથે કમર દબાવશો? કમરનું બટન દબાવશો? કમરનું બટન દબાવશો? વિકાસને મત આપશો? વિજયને મત આપશો? વિશ્વાસને મત આપશો? આપના ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ખૂબ ખૂબ આભાર. હવે એક જ વાત, એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. યાદ રાખો, 13 ડિસેમ્બર એક મત ગુજરાત, બને ભાજપ સરકાર. હું આભાર વિધિ માટે મોહનભાઈ દક્ષિણા વિનંતી કરું છું. વંદે.